નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોની તમામ સમસ્યાઓ ઉકેલવાનો સંકલ્પ લેવા સાથે ઉપવાસનો અંત આણતા પારણા કરી લીધા છે ભોપાલના દશેરા મેદાન ખાતે આવેલી મુખ્યમંત્રીની ઉપવાસ છાવણીમાં ખેડૂતો મોટા પાયે એકત્ર થયા હતા અને શ્રી ચૌહાણને પારણા માટે આગ્રહ કર્યો હતો કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત ભાજપ તથા સંઘ પરિવારની ભગીની સંસ્થામાંથી ટોચના અધિકારીઓ આ પ્રસંગે હાજર હતા દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની સોળમી બેઠક હાલ ચાલી રહી હોવાથી વેપાર ઉદ્યોગ આલમની નજર ત્યાં મંડાયેલી છે વસ્તુ અને સેવા કરની ટકાવારી કેટલીક ચીજવસ્તુઓ ઉપર ખૂબ વધારે છે તેવા વિરોધ ઉપર આજે ચર્ચા ચાલી રહી છે નિયમાવલીનો મુસદ્દો સુધારવાની વાત પણ સામેલ છે હાઇબ્રિડ મોટર કાર ઉપર તેતાલીસ ટકા વસૂલ કરવાનો વિરોધ થયો છે કારણ કે હાલ તે ત્રીસ ટકા છે આવા ઘણા દાખલા છે આઈટી અને ટેલિકોમ સેક્ટરને પણ જીએસટીની ટકાવારી અનેક વસ્તુ ઉપર ઊંચી લાગે છે વેપારીઓના અનેક સંગઠનો પાસેથી મળેલી વાંધા અરજીઓ ઉપર આજની બેઠકમાં વિચારણા થઈ રહી છે ગોવલ ખાતે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે અગિયાર ઓવરમાં વિના વિકેટે એકતાલીસ રન બનાવી લીધા છે ડી કોક ત્રેવીસ રન અને હાશિમ અમલા તેર રને રમતમાં છે ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો આજે ભારતીય ટીમમાં ઉમેશ યાદવની જગ્યાએ આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત અને આફ્રિકા બંને ટીમ માટે આ મેચ કરો યા મરો સમાન છે England didn't play the entire IPL. I mean, just on your point of pitch, hitters, I don't think South Africa need one. Both these two are attacking players, but it's about the mindset. I think that also some teams we've seen Sri Lanka De Diqwele up front, we saw that debutant Faka the other day. They just play a little bit of a different brand of cricket, transfers some pressure, it makes bowlers think and almost you know, a bit uncertain. South Africa, you know, you know what you're going to get. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેરા સાથેનું પ્રતિનિધિમંડળ આજે રાજભવન પહોંચ્યું હતું અને રાજ્યપાલ ઓપી કોહલીને આવેદનપત્ર અર્પણ કર્યું હતું ઉત્તર ગુજરાત સહિત ઠેકઠેકાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે પ્રજા સાથે પોલીસનું વર્તન સુધરે અને પોલીસ સાચા અર્થમાં પ્રજા મિત્ર બને તેવી અપેક્ષા તેમણે રાજ્યપાલ દ્વારા રૂપાણી સરકાર સમક્ષ વ્યક્ત કરી છે હળવદના સુખપર પાસે નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને લાખો લીટર પાણીનો બગાડ થયો હતો બનાવની જાણ થતાં કેનાલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાબડું પૂરવા માટેની કવાયત હાથ ધરી હતી તેમજ ધ્રાંગધ્રા કેનાલમાં ઉપરથી આવતું પાણી બંધ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે બકનળીઓની જગ્યા ખુલ્લી થયા બાદ માટી ધોવાતા ગાબડું પડ્યા હોવાનો દાવો નર્મદા નિગમના અધિકારીઓ કરી રહ્યા છે હળવદ પંથકના ખેડૂતો પાણીનો દુર્વ્યય કરતી ઘટના બદલ જવાબદારો સામે પગલાં ભરવાની માગણી કરી રહ્યા છે ગુજરાત ડાયસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષે ઉત્તમ દેખાવ કરનાર એકમોને અવોર્ડ વડે પ્રોત્સાહન આપે છે ગુજરાત સમગ્ર વિશ્વમાં કેમિકલ હબ બન્યું છે ત્યારે ડાયસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તેર હજાર પાંચસો કરોડનું વિદેશી હુંડિયામણ કમાવા વ્યાપીને મોખરે રહી છે અને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને ગુજરાતની આ ડાયસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ખરા અર્થમાં સાર્થક કરી રહી હોવાનું સંસ્થાના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું સરકારની પ્રોત્સાહન નીતિને કારણે હાલ ઇન્ડસ્ટ્રીઝમાં યુવા ઉદ્યોગકારો પણ આગળ આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું સમારંભમાં વર્ષ બે હજાર પંદર સોળ દરમિયાન અગ્રગણ્ય વેપાર વાણિજ્ય કરનાર ઉદ્યોગકારોને સંસ્થા તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા ભારતમાં ફીફા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ યોજાવાનો છે ત્યારે યુવાનો ફૂટબોલની રમતમાં સહભાગી થાય તે માટે અમદાવાદ અને ગાંધીનગરમાં ઊર્જા ટુ થાઉઝન્ડ સેવન્ટીન ફૂટબોલ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી છે આજે અમદાવાદની ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેડિયમ ખાતે આંદામાન નિકોબાર અને દાદરાનગર હવેલીની બોયઝ બોઇઝ ટીમ વચ્ચે ફૂટબોલ મેચ યોજાઈ હતી જેમાં આંદામાનની ટીમે દાદરા નગર હવેલીને સાત શૂન્યથી હરાવી હતી બીજી બાજુ ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત અને દીવ દમણની ગર્લ્સ ટીમ વચ્ચેની ફૂટબોલ મેચમાં ગુજરાતે દીવ દમણને પંદર શૂન્યથી પરાજય આપ્યો હતો હવે આવતીકાલે ગુજરાતની ટીમ મહારાષ્ટ્ર સામે સેમીફાઇનલ મેચ રમશે વિજેતા બનેલી ગુજરાત ફૂટબોલની ટીમની મહિલા કેપ્ટન માનસી વખારીયાએ જણાવ્યું હતું કે અમારી ટીમે મહારાષ્ટ્ર સામે વિજય મેળવીને ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતનું ગૌરવ વધારશે સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ નમસ્કાર